જય ભારત ડિયર ઓલ બચ્ચા પાર્ટી, આઈ હોપ કે તમે મજામાં હશો અને તમારી પ્રિપરેશન છે એ બરાબર છે, એ ચાલતી હશે. દરેકે દરેક વિડીયો જે છે એ તમે જોતા હશો, જરૂર પડે તો વિડીયોનું રિવિઝન પણ કરવાનું. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું સિલિયા અને ફ્લેજેલાનું, અને સાથે સાથે આપણે એ બી જોયેલું કે સાઇટોસ્કેલેટનની અંદર કયા કયા પાર્ટ છે આવેલા હોય. તો બી આપણે પાર્ટ જોયેલા, એટલે કે સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મતંતુ, એટલે કે માઇક્રોટ્યુબ્યુલ અને માઇક્રોફિલામેન્ટ. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ આગળ બીજા સ્ટ્રક્ચર, જેની અંદર જોવા જઈ રહ્યા છીએ આપણે સેન્ટ્રિયોલ. સેન્ટ્રિયોલ એટલે આપણે શું કહીએ છીએ, તારા કેન્દ્ર, બરાબર છે. ચાલો તો આ લેક્ચર છે આપણે સ્ટાર્ટ કરીએ. સેન્ટ્રિયોલ, સેન્ટ્રિયોલ એટલે તારા કેન્દ્રની જો આપણે વાત કરીએ તો જ્યારે આપણે પ્લાન્ટ અને એનિમલ જ્યારે સેલ જોયેલો હતો ત્યારે પણ આપણે જોયું કે સેન્ટ્રિયોલ જે શેની અંદર જોવા મળે, તો કે પ્રાણી કોષની અંદર જોવા મળે. અને જૂજ એવા ખૂબ જ તે જેને કહેવાય પ્રિમિટિવ પ્લાન્ટ સેલ છે કે જે મોટાઈલ છે તેની અંદર પણ છે એ સેન્ટ્રિયોલ છે જોવા મળે, પણ અધરવાઇઝ પ્લાન્ટ સેલની અંદર સેન્ટ્રિયોલ જોવા મળતા નથી. તો ચાલો આપણે આની રચના છે જોઈએ. સેન્ટ્રિયોલ એટલે કે તારા કેન્દ્ર, દે અકર ઇન ઓલ યુકેરિયોટિક એનિમલ સેલ. બધા જ સુકોષ કેન્દ્રી પ્રાણી કોષની અંદર આપણે એવું કહી શકીએ કે સેન્ટ્રિયોલ આવેલું હોય છે. એન્ડ મોટાઇલ લોઅર પ્લાન્ટ્સ એટલે કે બધા જ સુકોષ કેન્દ્રી કોષ અને પ્રાણી કોષમાં તો સેન્ટ્રિયોલ છે જ છે, પરંતુ એ ઉપરાંત કેટલાક બહુ જ લોઅર જે પ્લાન્ટ સેલ છે તેની અંદર પણ સેન્ટ્રિયોલ છે જોવા મળે છે, પણ એ બહુ પ્રિમેટિવ હોય છે. એનું આગળ ડિસ્કશન જે છે એ આપણે ક્લાસિફિકેશનવાળા ચેપ્ટરની અંદર કરીશું. ચાલો, દે આર એબસન્ટ ઇન પ્રોકેરિયોટિક સેલ એટલે કે આદિ કોષ કેન્દ્રી કોષની અંદર તે શું હોય છે, એબસન્ટ હોય છે. એક્ઝામ્પલ આપણે લીધા છે બીજા પણ, એટલે કે આદિ કોષ કેન્દ્રી કોષ, એ ઉપરાંત અમીબા, એ ઉપરાંત યીસ્ટ. યીસ્ટ છે શું છે, યુનિસેલ્યુલર ફંજાઈ. એ ઉપરાંત જિમ્નોસ્પર્મ. જિમ્નોસ્પર્મ એટલે આપણે શું કહેતા હતા તેને, અનાવૃત બીજધારી. અને એન્જિયોસ્પર્મ એટલે આપણે શું કહેતા હતા, આવૃત બીજધારી. તો જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ અત્યારે આપણે જો હાઈલી ઇવોલ્વડ જો કોઈ વનસ્પતિની વાત કરતા હોય એટલે વધારે ઉદ્વિકાસિત વનસ્પતિ તો એ કઈ છે, એન્જિયોસ્પર્મ. એન્જિયોસ્પર્મને આપણે શું કહીએ છીએ, આવૃત બીજધારી. આપણે તેને શું કહીએ છીએ, આવૃત બીજધારી, બરાબર છે, કે જેના બીજ છે એ આવરણથી ઢંકાયેલા હોય. અને આ જે છે એ શું છે, જિમ્નોસ્પર્મ એટલે અનાવૃત બીજધારી, જેના નગ્ન બીજ હોય, બરાબર. તો આ બંને વનસ્પતિઓ છે આપણે વધારે ભણીએ છીએ, પરંતુ એ ઉપરાંત કેટલીક પ્રિમિટિવ વનસ્પતિઓ કે જેના જે કોષો છે એ કેવા હોય, મોટાઈલ હોય, તેવા લોઅર પ્લાન્ટ્સ છે તેની અંદર સેન્ટ્રિયોલ છે એ જોવા મળે. ઓકે, પણ એ પણ એનું કાર્ય જે છે એ ત્યાં આગળ ભિન્ન છે. એનું કાર્ય છે એ કોષ વિભાજનનું નથી. જ્યારે આપણે પ્રાણી કોષની વાત કરતા હોય તો સેન્ટ્રિયોલનું કાર્ય કોષ વિભાજનનું છે, બરાબર છે. ચાલો, સો દે અકર ઇન યુકેરિયોટિક એનિમલ સેલ એન્ડ મોટાઇલ પ્લાન્ટ સેલ, લોઅર પ્લાન્ટ સેલ પર્ટિક્યુલરલી. દે આર એબસન્ટ ઇન પ્રોકેરિયોટિક સેલ એટલે કે આદિ કોષ કેન્દ્રી કોષમાં નથી હોતા, અમીબામાં નથી હોતા, યીસ્ટમાં નથી હોતા. જિમ્નોસ્પર્મ એટલે કે અનાવૃત બીજધારી, અને આવૃત બીજધારીમાં તે જોવા મળતા નથી. સેન્ટ્રિયોલ અકર ઇન પેર એટલે કે સેન્ટ્રિયોલ જે છે કેવા હોય, પેરમાં. જો અહીંયા મેં બે દર્શાવ્યા છે, આ એક સેન્ટ્રિયોલ થયું અને આ બીજું સેન્ટ્રિયોલ થયું, અને બંને સેન્ટ્રિયોલ જે છે એની ગોઠવણ કેવી છે, એક મેકને કાટખૂણે. અને આમ જેને કહી શકાય કે એક મેકને કાટખૂણે એવી રીતે ગોઠવાયેલા છે કે જેથી કરીને કેટલોક ભાગ જે છે એ એકબીજા વચ્ચે શું બનાવે છે, ક્રોસ બનાવે છે. શું બનાવે છે, ક્રોસ. પણ છે બંને એકબીજાને પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રી આવેલા છે, બરાબર. સો સેન્ટ્રિયોલ અકરીને પેર એન્ડ આર સરાઉન્ડેડ બાય સેન્ટ્રોસ્ફિયર એટલે આ જે મેં દર્શાવ્યા છે એ શું છે, સેન્ટ્રિયોલ. એ સેન્ટ્રિયોલની આસપાસ 9 શું આવેલા હોય, પેરી સેન્ટ્રિયોલ પાર્ટિકલ આવેલા હોય. આ દાખલા તરીકે અહીંયા આપણે એવું ગણો કે અહીંયા સપોઝ આ 1, ત્યાર પછી 2, ત્યાર પછી 3, દેન 4, દેન 5, દેન 6, દેન 7, દેન 8 એન્ડ 9. આવા 9, બરાબર, એટલે બે સેન્ટ્રિયોલ છે જે એકમેકને કેવા છે, કાટખૂણે. અને એની આસપાસ આવા 9 શું આવેલા છે, તો કે એની આસપાસ આવા 9 પેરી સેન્ટ્રિયોલ પાર્ટિકલ્સ છે આવેલા છે. શું આવેલા છે, પેરી સેન્ટ્રિયોલ પાર્ટિકલ એટલે કે સેન્ટ્રિયોલની જે પેર છે એની આસપાસ પેરી સેન્ટ્રિયોલ પાર્ટિકલ છે આવેલા છે. આનું ડિસ્કશન જ્યારે આપણે પ્રાણી કોષ ભણતા હતા ત્યારે પણ આપણે કરેલું, બરાબર. સો સેન્ટ્રિયોલ અકરીને પેર એન્ડ આર સરાઉન્ડેડ બાય સેન્ટ્રોસ્ફિયર. સેન્ટ્રિયોલ એન્ડ સેન્ટ્રોસ્ફિયર, સેન્ટ્રોસ્ફિયર એટલે શું થાય, તો કે આ એની આસપાસના જે પાર્ટિકલ્સ છે એ અને એની
એ પાર્ટિકલ્સમાં હશે તો કે કોષ રસમાં, બરાબર, જેને આપણે શું કહીએ છીએ તારા વર્તુળ. આ તારા કેન્દ્ર થયું, એની આસપાસ જે સ્ફિયર છે તેને શું કહેવાય, તારા વર્તુળ. અને એ બંને ભેગા થઈ અને શું બનાવે, સેન્ટ્રોઝોમ. સેન્ટ્રોઝોમ એટલે શું થાય, તારા કાય. તો સેન્ટ્રિઓલ જે જગ્યા આવેલા છે એ અને એની આસપાસનું આખું જે વાતાવરણ છે એ તેને શું કહેવાય, સેન્ટ્રોસ્ફિયર. સેન્ટ્રિઓલ, એની આસપાસ શું રહેલા છે, સેન્ટ્રોસ્ફિયર. અને સેન્ટ્રોસ્ફિયરમાં શું આવેલા છે, 9 પેરી સેન્ટ્રિઓલ પાર્ટિકલ આવેલા છે. એટલે સેન્ટ્રોસ્ફિયર જેમ એટમોસ્ફિયર તેવી રીતે સેન્ટ્રોસ્ફિયર એટલે શું થયું, તો કે તારા કેન્દ્રની આસપાસનું વાતાવરણ. અને એ વાતાવરણની અંદર આપણે એવું કહી શકીએ કે 9 શું આવેલા છે, પેરી સેન્ટ્રિઓલ પાર્ટિકલ આવેલા છે, બરાબર છે. તો હવે એ સેન્ટ્રિઓલ અને સેન્ટ્રોસ્ફિયર એ બંને ભેગા થઈને શું બને, સેન્ટ્રોઝોમ. એ સેન્ટ્રોઝોમને શું કહેવાય ગુજરાતીમાં, તારા કાય. ઓકે, ફરી એક વખત આપણે ડિસ્કસ કરીએ. સેન્ટ્રિઓલ અકરીના પેર એન આર સરાઉન્ડેડ બાય સેન્ટ્રોસ્ફિયર, એટલે કે તારા કેન્દ્ર છે એમાં હોય જોડમાં, અને શેનીથી આવૃત છે, તે તારા વર્તુળથી. એન્ડ સેન્ટ્રોસ્ફિયર એટલે કે સેન્ટ્રિઓલ અને સેન્ટ્રોસ્ફિયર ટુગેધર ફોર્મ સેન્ટ્રોઝોમ, એટલે કે તારા કાય બનાવે છે, વિચ ઇઝ યુઝવલી લાય નિયર ધ ન્યુક્લિયસ. એટલે સેન્ટ્રિઓલ જે છે એ સામાન્ય રીતે કઈ જગ્યાએ, ન્યુક્લિયર મેમ્બ્રેનની નજીક. એ તો તમને યાદ હશે, જ્યારે આપણે પ્રાણી કોષની આકૃતિ બનાવી તો આપણે સેન્ટ્રિઓલ કઈ જગ્યાએ બનાવતા હતા, તો કે ન્યુક્લિયસની નજીક છે બનાવતા હતા, બરાબર છે. ચાલો, દે આર નોન મેમ્બ્રેનસ ઓર્ગેનલ. તો અહીંયા તમને બે ઓર્ગેનલ્સ છે એવા મળ્યા જે કેવા છે, નોન મેમ્બ્રેનસ. એક કયું યાદ કરો, રિબોઝોમ્સ, બરાબર છે. એ કેવું છે, નોન મેમ્બ્રેનસ ઓર્ગેનલ્સ છે. અને સેમ વે તારા કેન્દ્ર છે એ પણ શું છે, તો કે નોન મેમ્બ્રેનસ ઓર્ગેનલ્સ છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તારા કેન્દ્ર નોન મેમ્બ્રેનસ ઓર્ગેનલ્સ છે, એટલે કે અંગિકા છે, પરંતુ તે પ્રોકેરિયોટિક કોષમાં હોતી નથી. જ્યારે બીજી નોન મેમ્બ્રેનસ ઓર્ગેનલ કે રિબોઝોમ્સ, તે પ્રોકેરિયોટમાં પણ હોય અને યુકેરિયોટિકમાં પણ હોય, બરાબર છે. ચાલો, સેન્ટ્રિઓલ ડુપ્લિકેટ ડ્યુરિંગ એસ ફેઝ ઓફ સેલ સાયકલ. તો આપણે એસ ફેઝ છે સેલ સાયકલની મેં તમને સમજાવેલી કે કોષ વિભાજન જે છે એ કોષ વિભાજનની બે અવસ્થા છે. એક જે છે તેને કહેવામાં આવે આંતરાવસ્થા. શું આને આપણે કહીએ છીએ, આંતરાવસ્થા, બરાબર છે. ચાલો, બે અવસ્થા છે. એક જે અવસ્થા છે તેને આપણે શું કહેશું, આંતરાવસ્થા, બરાબર. અને બીજો જે છે તેને આપણે શું કહેશું, એમ તબક્કો. કેવો તબક્કો, એમ તબક્કો. હવે આંતરાવસ્થાના પેટા 3 ફેઝ છે, G1 ફેઝ, S ફેઝ, G2 ફેઝ, બરાબર. અને એમ તબક્કાના પેટા 4 ફેઝ છે, કયા કયા, પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા. એ કયા છે, એમ ફેઝના. પણ અહીંયા આપણે વાત કરવાની છે આંતરાવસ્થાની. તો આંતરાવસ્થાના 3 ફેઝ છે, G1, S અને G2. મેં તમને પહેલાં બી કીધું કે આંતરાવસ્થા એટલે કે ઇન્ટરફેઝ, એમાં કોષ પોતાને તૈયાર કરે છે. શેના માટે તૈયાર કરે છે, કોષ વિભાજન માટે. હવે જો કોષ વિભાજન કરવાનું હોય તો દરેકે દરેક જે દ્રવ્યો છે કોષમાં એ શું થવા જોઈએ, બેવડાવવા જોઈએ, બરાબર છે. ચાલો, તો આંતરાવસ્થાના આપણે કોની વાત કરીએ છીએ, એસ ફેઝની. આંતરાવસ્થાનો જે એસ ફેઝ છે, બરાબર, જેમાં આપણે એવું પણ કહી શકીએ કે જિનેટિક મટીરિયલ પણ આ જ ફેઝમાં બેવડાય છે, એટલે DNAનું રેપ્લિકેશન પણ એસ ફેઝમાં થશે, યાદ રાખજો. અને એ જ ફેઝમાં આપણે એવું કહી શકીએ કે તારા કેન્દ્ર જે છે એ પણ શું થાય છે, બેવડાય છે. ઓકે, ચાલો, ત્યાર પછી ઇચ સેન્ટ્રિઓલ એટલે કે દરેક તારા કેન્દ્ર, બરાબર, આ બે તારા કેન્દ્ર આપણે દર્શાવ્યા છે જે એકમેકને કેવા છે, કાટખૂણે, એમાં એક તારા કેન્દ્રની વાત છે, બરાબર, એકની વાત છે. ઓકે, ઇચ સેન્ટ્રિઓલ ઇઝ ફોર્મડ ઓફ 9 પેરિફેરલ માઇક્રોટ્યુબ્યુલ, એટલે દરેક સેન્ટ્રિઓલના બંધારણમાં 9 શું આવેલા હોય, પેરિફેરલ માઇક્રોટ્યુબ્યુલ આવેલા હોય. પણ પહેલાં, આની પહેલાં આપણે જ્યારે સિલિયા અને ફ્લેજેલા જોયું તો એ માઇક્રોટ્યુબ્યુલ છે કયા ફોર્મમાં હતા, ડબલેટ ફોર્મમાં. અહીંયા જે છે એ ટ્રિપલેટ ફોર્મની અંદર હશે, બરાબર છે. ચાલો, તો ઇચ સેન્ટ્રિઓલ ઇઝ ફોર્મડ ઓફ 9 પેરિફેરલ માઇક્રોટ્યુબ્યુલ. આ પેરિફેરલ માઇક્રોટ્યુબ્યુલ છે એ પણ 9 છે, અને આખા બંને તારા કેન્દ્રની ફરતે જે પેરિસેન્ટ્રિઓલ પાર્ટિકલ છે એ પણ 9 છે. મિક્સ ના કરી દેતા, બરાબર, તારા કેન્દ્રેલા એ આટલો પાર્ટ થયો, એમાં 9 શું આવેલી છે, તો કે પરિઘીય ટ્યુબ્યુલ આવેલી છે. અને કેવી છે, બધી ટ્રિપલેટ, 3-3ની જોડમાં છે, બરાબર, એવી 9 છે. અને પેરિસેન્ટ્રિઓલ પાર્ટિકલ એ પછી અલગ વસ્તુ છે, એ બંને તારા કેન્દ્રની ફરતે આવેલા છે, બરાબર. ચાલો, ઇચ સેન્ટ્રિઓલ ઇઝ ફોર્મડ ઓફ 9 પેરિફેરલ માઇક્રોટ્યુબ્યુલ એન્ડ માઇક્રોટ્યુબ્યુલ એટ ધ સેન્ટર. એટલે સેન્ટરની અંદર દેર ઇઝ નો માઇક્રોટ્યુબ્યુલ. ફરી વખત, ઇચ સેન્ટ્રિઓલ ઇઝ ફોર્મડ ઓફ 9 પેરિફેરલ માઇક્રોટ્યુબ્યુલ
એન્ડ નો માઇક્રોટ્યુબ્યુલ. એટલે સિલિયા અને ફ્લેજેલામાં આપણે જોતા હતા કે બે સેન્ટ્રલ ટ્યુબ્યુલ હતી, C1 અને C2, બરાબર છે. પણ તારા કેન્દ્રની અંદર કોઈ માઇક્રોટ્યુબ્યુલ હતી નથી. ત્યાં આગળ એક પ્રોટીનનો બનેલો ભાગ છે, જેને કહેવામાં આવે હબ, અથવા તો તેને મધ્યદંડ પણ કહેવાય, બરાબર છે. પણ માઇક્રોટ્યુબ્યુલ કોઈ નથી, નો માઇક્રોટ્યુબ્યુલ એટ ધ સેન્ટર. દે શોઝ 9+0 એરેન્જમેન્ટ. જો સેન્ટરની અંદર કોઈ માઇક્રોટ્યુબ્યુલ ના હોય તો એરેન્જમેન્ટને કેવું શું કહેવાય? 9+0. અને આવું 9+0 એરેન્જમેન્ટ આની પહેલાં પણ મેં તમને કીધેલું કઈ જગ્યાએ આવેલું હોય યાદ કરો, સ્ટીરિયોસિલિયા. એટલે કે જે નોન મોટાઇલ સિલિયા છે, નોન મોટાઇલ પક્ષમાં છે, અને સેન્સરી નેચર એટલે કે સંવેદી સિલિયા છે, તેની અંદર એરેન્જમેન્ટ કેવું હશે? 9+0. અધરવાઇઝ સિલિયા અને ફ્લેજેલાનું એરેન્જમેન્ટ કેવું હોય? 9+2, બરાબર. તો અહીંયા સ્ટીરિયોસિલિયાનું 9+0 એરેન્જમેન્ટ છે, તેવા જ પ્રકારનું એરેન્જમેન્ટ એની અંદર છે. સેન્ટ્રિઓલનું પણ છે 9+0, કારણ કે મધ્યની અંદર કોઈ પણ પ્રકારનો આપણે એવું કહી શકીએ કે કોઈ રચના આવેલી નથી. ચાલો, આ આખું જે સ્ટ્રક્ચર છે એ સેન્ટ્રિઓલનું સ્ટ્રક્ચર છે. એક વસ્તુ બચ્ચા પાટી યાદ રાખવાની છે કે સેન્ટ્રિઓલનું સ્ટ્રક્ચર અને બેઝલ બોડીનું સ્ટ્રક્ચર બંને સેમ જ છે, કારણ કે બેઝલ બોડી સેન્ટ્રિઓલમાંથી જ ડેવલપ થાય, એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. હવે એ બેઝલ બોડીમાંથી શું ડેવલપ થાય? તો કે સિલિયા અને ફ્લેજેલા ડેવલપ થાય. પણ એમાં એરેન્જમેન્ટ બંનેમાં કેવું? સમાન. પણ આના કરતાં કેવું? અલગ. યાદ કરો, જ્યારે આપણે સિલિયા કે ફ્લેજેલાની જ્યારે આપણે આકૃતિ જોતા હતા તો બેઝલ બોડી એટલે કે તલસ્થ કાયમાંથી શું ઉદ્ભવતું હતું? સિલિયા કે ફ્લેજેલા ઉદ્ભવતા હતા. તો તલસ્થ બોડીનું સ્ટ્રક્ચર છે આવું આવતું હતું, ટ્રિપ્લેટવાળું. પણ એનામાંથી જે શું નીકળ્યું? સિલિયા ને ફ્લેજેલા નીકળ્યા. એમાં જે સ્ટ્રક્ચર હતું કેવું હતું? પેલું ડબલેટવાળું હતું, 9+2 એરેન્જમેન્ટ, બરાબર. ચાલો, તો અત્યારે આપણે જે વાત કરીએ છીએ સેન્ટ્રિઓલની વાત કરીએ છીએ, અને સેન્ટ્રિઓલ પણ અને બેઝલ બોડી પણ જેમ સિલિયા ફ્લેજેલાના સ્ટ્રક્ચર સેમ છે, તેવી રીતે સેન્ટ્રિઓલ અને બેઝલ બોડીના સ્ટ્રક્ચર પણ કેવા છે? સેમ છે. ચાલો, તો અહીંયા સેન્ટરમાં તમે જુઓ કે કોઈ માઇક્રોટ્યુબ્યુલ નથી, પરંતુ સેન્ટરમાં જે ભાગ છે તે ભાગને આપણે શું કહેશું? હબ કહેશું. આ આખો જે ભાગ છે એ ભાગ છે તેને આપણે શું કહેશું? હબ, બરાબર. અને પેરિફરીની અંદર તમે જુઓ તો પેરિફરીની અંદર ટોટલ 9, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, એટલે ટોટલ 9 શું આવેલા છે? તો કે ટ્રિપલેટ આવેલા છે. એ ટ્રિપલેટ એટલા માટે કારણ કે દરેકની અંદર 3 માઇક્રોટ્યુબ્યુલ આવેલી છે, એટલા માટે એ સ્ટ્રક્ચરને આપણે શું કહેશું? ટ્રિપલેટ્સ. એને શું કહેશું? આપણે ટ્રિપલેટ્સ. ત્યાં શું કહેતા હતા આપણે? ડબલેટ્સ, બી હતા, એ અને બી. હવે અહીંયા ટ્રિપલેટ છે એટલે ત્રણેય આપણે એવું કહી શકીએ સૂક્ષ્મ નલિકા આવેલી છે, એટલે કે માઇક્રોટ્યુબ્યુલ આવેલી છે. અને એ માઇક્રોટ્યુબ્યુલ જે છે, જ્યારે આપણે ટ્યુબ્યુલ બોલતા હોય ત્યારે એ પાર્ટ કેવો હોય? હોલો હોય. તો આ દરેકે દરેક પાર્ટ હોલો છે એવું તમારે સમજવાનું છે, બરાબર. અને આ જે માઇક્રોટ્યુબ્યુલ છે એમાં હોલો પાર્ટની જે દિવાલ છે એ પ્રોટોફિલામેન્ટથી બને છે, એ પણ આપણે ભણી ગયા. તો અહીંયા જે એ માઇક્રોટ્યુબ્યુલ છે એમાં 13 પ્રોટોફિલામેન્ટ છે, બીની અંદર 10 અને સીની અંદર પણ 10. અહીંયા સિમ્પલી તમે એવી રીતે પણ યાદ રાખો કે માઇક્રોટ્યુબ્યુલ જે છે એ સિલિયા કે ફ્લેજેલાની હોય અથવા તો સેન્ટ્રિઓલ કે બેઝલ બોડીની હોય, એ માઇક્રોટ્યુબ્યુલ હોય એ ઓલવેઝ એની અંદર કેટલા પ્રોટોફિલામેન્ટ હોય? 13 હોય. એ સિવાયના જેટલા હશે એ બધામાં કેટલા હોય? 10-10 છે આવેલા હોય, બરાબર. ચાલો, સાથે સાથે આપણે એ બી જોયેલું કે એક માઇક્રોટ્યુબ્યુલ જે છે એનું આપણે સ્ટ્રક્ચર છે એ બી જોયેલું. તો એક માઇક્રોટ્યુબ્યુલ છે, દાખલા તરીકે આ એક માઇક્રોટ્યુબ્યુલ છે મેં અહીંયા બનાવી, બરાબર. વચ્ચેનો જે ભાગ છે એનું પોલાણ છે. તો એક માઇક્રોટ્યુબ્યુલ જે છે એનો ડાયામીટર કેટલો હતો? 250 એંગસ્ટ્રોમ. આઈ હોપ કે તમને યાદ હશે કેટલો ડાયાગ્રામ હતો, ડાયામીટરનો કેટલો હતો? 250 એંગસ્ટ્રોમ. એક માઇક્રોટ્યુબ્યુલનો ડાયામીટર છે કેટલો હતો? 250 એંગસ્ટ્રોમ. હવે એનું જે લ્યુમેન છે ને એ 150 એંગસ્ટ્રોમ છે. એનું લ્યુમેન કેટલું છે? 150 એંગસ્ટ્રોમ. તો તમને કોઈ એવું પૂછે કે માઇક્રોટ્યુબ્યુલની જાડાઈ કેટલી? તો જાડાઈ તમને ખબર પડવી જવી જોઈએ કે એ કેટલી હોય? 50 એંગસ્ટ્રોમ. હા કે ના? ટોટલ ડાયામીટર કેટલો? 250. લ્યુમેન કેટલું? 150. તો જાડાઈ જે એની દિવાલ છે એ કેટલી થાય? 50 એંગસ્ટ્રોમ. તો બીજી રીતે આપણે એવું પણ તો કહી શકીએ ને કે જે પ્રોટોફિલામેન્ટ છે એની થિકનેસ કેટલી હશે? તો કે પ્રોટોફિલામેન્ટ દરેક જે છે એ કેટલા હશે? તો કે એ બધા જ 50 એંગસ્ટ્રોમના હશે, કારણ કે પ્રોટોફિલામેન્ટ જે છે એ આમ સર્કલ ફોર્મમાં ગોઠવાય અને એનીથી જ શું બને? માઇક્રોટ્યુબ્યુલ છે એ બને. તો એ માઇક્રોટ્યુબ્યુલમાં 13 પ્રોટોફિલામેન્ટ, બી અને સીમાં દરેકમાં 10-10, અને આવા 3-3ના જોડમાં આવેલા છે તેને શું કહેવાય? ટ્રિપલેટ કહેવાય. હવે આપણે સિલિયન ફ્લેજેલામાં જોયું કે ત્યાં આગળ એ બી લિંકર હતું. હવે અહીંયા 3 છે એટલે અહીંયા લિંકર કયું હશે? એ સી લિંકર. આ જે ભાગ છે તેને આપણે શું કહેશું? એ સી લિંકર. શું તેને આપણે કહેશું? એ સી લિંકર. એટલે કે એક ટ્રિપલેટનો એ માઇક્રોટ્યુબ્યુલ ત્યાર પછીના ટ્રિપલેટના સી માઇક્રોટ્યુબ્યુલ સાથે જોડાયેલી છે.
અને આ જો દરેક ટ્રિપલેટ જે છે એમાંથી હું એક કાલ્પનિક માનો કે એક્સિસ છે એ નિર્માણ કરું, બરાબર. દાખલા તરીકે આ એ છે, બરાબર. એ આ આની એક્સિસ જે છે એ આ થશે. એની પછીનો જે ટ્રિપલેટ છે એની એક્સિસ આ થશે. એની પછીના ટ્રિપલેટની એક્સિસ છે આ થશે. એની પછીના ટ્રિપલેટની એક્સિસ છે આ થશે, બરાબર. તો અહીંયા જે કોણ રચાય છે, એટલે ક્રમિક જે ટ્રિપલેટ છે એની વચ્ચે જે કોણ રચાય છે, એ કોણ જે છે એ લગભગ 40-45 ડિગ્રીનો કોણ છે એ રચાય છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો ટ્રિપલેટની વાત થઈ ગઈ, હબની વાત થઈ ગઈ. હવે ટ્રિપલેટ જે છે એ હબ સાથે કોના દ્વારા જોડેલું છે, તો કે આ વિસ્તાર દ્વારા. અને તેને શું કહેવામાં આવે, તો કે તેને કહેવામાં આવે રેડિયલ સ્પોક. તેને શું કહેવામાં આવે? રેડિયલ સ્પોક. હવે એ રેડિયલ સ્પોક જે છે એ જે જગ્યાએ કયા માઇક્રોટ્યુબ્યુલ સાથે, એ માઇક્રોટ્યુબ્યુલ સાથે જોડાય છે, બરાબર. એટલે આ દાખલા તરીકે 3 માઇક્રોટ્યુબ્યુલ છે, આ રેડિયલ સ્પોક છે, અને જે જગ્યાએ એ માઇક્રોટ્યુબ્યુલ સાથે જોડાય એટલે આ વિસ્તાર, આ આખો જે બ્રોડ થિકનિંગ વાળો જે ભાગ દેખાય છે તેને કહેવામાં આવે એક્સ બોડી. તેને શું કહેવામાં આવે? એક્સ બોડી. અને આવા ક્રમિક એક્સ બોડી વચ્ચે એક બીજો જાડો ભાગ છે થિકનિંગ વાળો જોવા મળે, તેને શું કહેવામાં આવે? વાય બોડી. તેને શું કહેવામાં આવે? વાય બોડી. એટલે એક્સ બોડી વાય બોડી, એક્સ બોડી વાય બોડી, એવું ઓલ્ટરનેટિવ છે, બરાબર. એક્સ બોડી ઓલવેઝ કઈ જગ્યા હશે? તો કે એ માઇક્રોટ્યુબ્યુલના બેઝ પાસે. ઓલવેઝ ક્યાં હશે? એ માઇક્રોટ્યુબ્યુલના બેઝ પાસે. ઓકે, તો આ બધી છે આપણે વાત કરી. સાથે સાથે તમારે અહીંયા એ પણ છે જોવાનું છે કે આ જેટલી માઇક્રોટ્યુબ્યુલ જે છે એ બધી જ તે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે, બરાબર. તો આઈ હોપ કે તમને આ સ્ટ્રક્ચર છે એ સમજાઈ ગયું હશે. આવું જ સ્ટ્રક્ચર તમારે કોનું ઇમેજિનેશન કરવાનું છે, બેઝલ બોડી પણ આવા જ પ્રકારનું હોય, કોઈ પણ પ્રકારનો ફેરફાર એની અંદર હોય નહીં. ચાલો, ત્યાર પછી આપણે જો વાત કરીએ, હવે એના ડિસ્ક્રિપ્શનની આપણે વાત કરીએ, દરેક વસ્તુ તમે સમજી ચૂક્યા છો. ધ પેરિફરલ માઇક્રોટ્યુબ્યુલ એટલે પરિઘમાં જે આવેલી છે, દે આર ઇન અ ટ્રિપલેટ ફોર્મ, એટલે 3 જોડકામાં આવેલી છે. અને એ કઈ છે? એ, બી અને સી, બરાબર. બિગનિંગ ફ્રોમ ઇનસાઇડ એટલે સૌથી અંદર કઈ છે? એ. સૌથી બહાર કઈ છે? સી, બરાબર છે. એ પણ યાદ રાખવાનું છે. એ ઓલવેઝ જે છે કઈ બાજુ હશે? અંદરની તરફ હશે. હવે એમાં કેટલા પ્રોટોફિલામેન્ટ? 13. બાકી બંનેમાં કેટલા? 10. ઓકે, એ ટ્યુબ્યુલ હેઝ 13 પ્રોટોફિલામેન્ટ, બી એન્ડ સી હેઝ 10 ઇચ, એટલે દરેકની અંદર કેટલા છે? 10 પ્રોટોફિલામેન્ટ. એ ઓફ ઇચ ટ્રિપલેટ ઇઝ લિંક ટુ ધ સી ઓફ ધ એડજસન્ટ ટ્રિપલેટ બાય એ સી લિંકર. એટલે એક ટ્રિપલેટની એ ટ્યુબ્યુલ ત્યાર પછીના ટ્રિપલેટના સી ટ્યુબ્યુલ સાથે જોડાયેલી છે, તેને શું કહેવાય? એ સી લિંકર. ધીસ લિંકર કોઝિસ ધ 40 ડિગ્રી ટિલ્ટ, એટલે ક્રોસ છે બનાવે છે. 40-45 ડિગ્રી જે છે એની એક્સિસ છે એ આપણે રોટેશનમાં દર્શાવી શકીએ. ઓકે, 9 રેડિયલ સ્પોક, એટલે કે જે સેન્ટરનું હબ છે એમાંથી દરેક ટ્રિપલેટ માટે એક એક, એવી રીતે 9 રેડિયલ સ્પોક રેડિયેટ ફ્રોમ ધ સેન્ટ્રલ હબ ટુવર્ડ્સ ધ એ ઓફ ઇચ ટ્રિપલેટ એન્ડિંગ ઇન અ ડેન્સ થિકનિંગ કોલ એક્સ બોડી ઓર ફૂટ. એટલે જે હબ છે એ હબમાંથી 9 રેડિયલ સ્પોક નીકળે છે, અને દરેક રેડિયલ સ્પોક જે છે એ દરેક ટ્રિપલેટના એ માઇક્રોટ્યુબ્યુલ સાથે જોડાય છે. એ ભાગ છે થોડોક થિકનિંગ વાળો છે, અને એ ભાગને આપણે શું કહેશું? એક્સ બોડી, બરાબર. હવે બે આવા ક્રમિક એક્સ બોડીની વચ્ચે શું આવેલું છે? વાય બોડી. અને આવા એક્સ વાય બોડી છે એ પાછા કેવા છે? એકબીજા સાથે કનેક્ટેડ છે. ઓકે, અરાઉન્ડ ઇચ સેન્ટ્રિયોલ, દરેક સેન્ટ્રિયોલ જે છે એની વાત છે, આર ફાઉન્ડ 9 એમોર્ફસ પ્રોટોપ્લાઝમિક સ્ફિયર કોલ પેરી સેન્ટ્રિયોલ સેટેલાઇટ. દરેક જે નવે નવ આપણે એવું કહીએ, સોરી, દરેકે દરેક સેન્ટ્રિયોલ જે છે એમાં જે નવે નવ શું આવેલા છે? ટ્રિપલેટ આવેલા છે. એની સરફેસ ઉપર એક શું આવેલું છે? તો કે પ્રોટોપ્લાઝમિક સ્ફિયર આવેલું છે. તેને શું કહેવાય? પેરી સેન્ટ્રિયોલ સેટેલાઇટ. આ પેરી સેન્ટ્રિયોલ પાર્ટિકલ નથી, હા, પેરી સેન્ટ્રિયોલ પાર્ટિકલ બંનેની ફરતે આવેલા હોય. અહીંયા એક સેન્ટ્રિયોલની ફરતે શું આવેલું છે? પેરી સેન્ટ્રિયોલ સેટેલાઇટ છે એ આવેલા હોય, બરાબર છે. એ પેરિસેન્ટ્રિયોલ સેટેલાઇટ જે છે એક સેન્ટ્રિયોલની 9 પાર્ટિકલની આસપાસ છે આવેલા હોય. ઓકે, સેન્ટ્રિયોલ હેલ્પ ઇન ઓર્ગેનાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ સિલિયા એન્ડ ફ્લેજેલા. એટલે તારા કેન્દ્ર જે છે એ શેની અંદર હેલ્પ કરે છે? સિલિયા અને ફ્લેજેલાના ડેવલપમેન્ટમાં. પણ સેન્ટ્રિયોલ પોતે ત્યાં નહીં જાય, સેન્ટ્રિયોલમાંથી શું બનશે? બેઝલ બોડી. અને બેઝલ બોડી છે એ પ્લાઝ્મા મેમ્બ્રેનની અંદરની સરફેસ ઉપર આવશે, અને ત્યાંથી પછી જરૂર પડશે ત્યારે શું બનશે? ફ્લેજેલા અને સિલિયા છે એ ડેવલપ થશે. ચાલો, દે ડિટરમાઇન ધ પોલ્સ ડ્યુરિંગ ધ સેલ ડિવિઝન. જ્યારે પ્રાણી કોષની અંદર શું થતું હોય? તો કે જ્યારે પ્રાણી કોષની અંદર કોષ વિભાજન થતું હોય, તો આ દાખલા તરીકે પ્રાણી કોષ જે છે
ઉદાહરણ તરીકે આપણે પ્રાણીકોષ બનાવ્યો છે, આ જે છે એ સ્ટ્રક્ચર શેનું બનાવ્યું આપણે, દાખલા તરીકે પ્રાણીકોષનું અહીંયા આપણે સ્ટ્રક્ચર છે બનાવીએ, આ દાખલા તરીકે પ્રાણીકોષ છે, બરાબર. હવે પ્રાણીકોષની અંદર શું થશે તો કે જ્યારે ભાજના અવસ્થા આવશે ત્યારે એક સેન્ટ્રિઓલ અને આ બીજું સેન્ટ્રિઓલ, બરાબર, એ બે સેન્ટ્રિઓલ જે છે એ જે જગ્યાએ ગોઠવાય અને એ બે સેન્ટ્રિઓલમાંથી શું નિર્માણ પામે તો કે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય. તો જે જગ્યાએ સેન્ટ્રિઓલ આવેલા હોય તે શું નક્કી કરે છે તો કે તે ધ્રુવ નક્કી કરે છે. આ દાખલા તરીકે નોર્થ પોલ થયો, આ છે શું થયો, સાઉથ પોલ, બરાબર છે. આવું પ્રાણી આવું વનસ્પતિ કોષમાં હોતું નથી, કારણ કે વનસ્પતિ કોષમાં સેન્ટ્રિઓલ છે નહીં, આ માત્ર કોને લાગુ પડે છે, પ્રાણી કોષને. તો સેલ ડિવિઝન દરમિયાન જે પોલ નક્કી કરે એટલે કે ધ્રુવ નક્કી કરે એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, એ કાર્ય છે એ કોણ કરે છે, સેન્ટ્રિઓલ છે કરે છે. ઓકે, એનીથી ખબર શું પડે, એનીથી ખબર પડે કે કોષ વિભાજનની એક્સિસ છે કે હશે. જો સેન્ટ્રિઓલ આ જગ્યાએ હોય તો કોષ વિભાજનની એક્સિસ આ થશે, ખ્યાલ આવે છે. કારણ કે જે ફ્યુરો ડેવલપ થશે એ આ જગ્યાએ ફ્યુરો છે ડેવલપ થશે અને ધીરે ધીરે એ ફ્યુરો છે અંદરની તરફ શું થઈ જશે, એટેચ થઈ જશે, બે સેલ છે શું થઈ જશે, સેપરેટ. એટલે ઓલવેઝ યાદ રાખવાનું કે સેન્ટ્રિઓલ એટલે કે પોલ જે જગ્યાએ નક્કી થશે એનીથી પરપેન્ડિક્યુલર એટલે એનીથી રાઇટ એંગલ એનીથી કાટખૂણે શું હશે, કોષ વિભાજનની એક્સિસ હશે. ચાલો, વેન ધે મૂવ ટુ પેરિફરી એટલે જ્યારે સેન્ટ્રિઓલ જે છે એ કઈ તરફ ગતિ કરે તો કે ટુવર્ડ્સ અ પેરિફરી એટલે પ્લાઝ્મા મેમ્બ્રેન તરફ જે જાય તે ફંક્શન એઝ અ બેઝલ બોડી, ત્યારે તે કેવી રીતે કામ કરે છે, તલસ સકાય તરીકે. એટલા માટે હું કહું છું કે બંનેના સ્ટ્રક્ચરમાં કોઈ ફરક છે નહીં, એ જ બેઝલ બોડી છે. ઓકે, બેઝલ બોડી ઓર કાઇનેટોઝોમ્સ ઓર કાઇનેટોઝોમ્સ શું કામ કીધું, કારણ કે શેની નજીક આવેલા છે તો કે ન્યુક્લિયસની નજીક, ઓર બ્લેફેરોપ્લાસ્ટ ઓર બેઝલ બોડી ઓર બેઝલ ગ્રેન્યુલ, આ બધાનો મતલબ જે છે એ સરખો થાય, બરાબર. આપણે કોની વાત કરી રહ્યા છીએ તો કે તલસ્થકાયની આપણે વાત કરી રહ્યા છીએ, બરાબર છે. અને તલસ્થકાય એટલે કે બેઝલ બોડી બને છે સમાથી, સેન્ટ્રિઓલમાંથી જ બને છે, પણ ત્યારે એ ક્યાં જગ્યાએ જતું રહ્યું હોય છે તો કે ટુવર્ડ્સ ધ પેરિફરી એટલે પ્લાઝ્મા મેમ્બ્રેનની અંદરની સરફેસ ઉપર હોય છે. ચાલો, ધે રિઝેમ્બલ સેન્ટ્રિઓલ એટલે કે બેઝલ બોડી જે છે એ તારા કેન્દ્ર જેવું જ છે ઇન અલ્ટ્રાસ્ટ્રક્ચર એન્ડ કેમિકલ કમ્પોઝિશન બટ ડિફરન્ટ ઇન ફોલોવિંગ કેરેક્ટર્સ. એટલે કે તલસ્થકાય જે છે એ સેન્ટ્રિઓલ જેવું જ છે, પરંતુ સેન્ટ્રિઓલથી અલગ કેવી રીતે પડે છે, બરાબર, એ જે છે એનું આપણે ડિસ્કશન છે કરીએ, આખું ચાર્ટ ફોર્મની અંદર છે, બરાબર. ચાલો, વારાફરતી જે છે આપણે દરેકે દરેક મુદ્દો છે એ લેતા જઈએ. પહેલી વસ્તુ પોઝિશન, તો બેઝલ બોડી ક્યાં હોય તો કે બિનિથ ધ પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે પેરિફરી તરફ થયું, હા કે ના. અને સેન્ટ્રિઓલ છે ક્યાં હોય તો કે નિયર ન્યુક્લિયસ એટલે એ કોષ કેન્દ્રની નજીક આવેલું હોય છે. નંબરની વાત કરીએ તો બેઝલ બોડી ઝાઝા હોય અને ટુવર્ડ્સ ધ પેરિફરી, કારણ કે એમાંથી સિલિયા અને ફ્લેજેલા ડેવલપ થાય છે, બરાબર. તો બેઝલ બોડી કેટલા હોય, મોર એઝ મેની એઝ સિલિયા ઓર ફ્લેજેલા, જેટલા સિલિયા અને ફ્લેજેલા હશે એટલા બેઝલ બોડી છે એ હશે. અને જો સેન્ટ્રિઓલની વાત કરીએ તો ઓનલી ટુ પર સેલ, ખાલી એક કોષમાં બે જ આવેલા હોય અને એ પણ પ્રાણી કોષમાં, બરાબર. સાઇઝની વાત કરીએ તો બેઝલ બોડી જે છે એ બહુ મોટા છે, લાર્જર, કેટલા છે, 300 to 500 micrometer. અને સેન્ટ્રિઓલની વાત કરીએ, ધે આર સ્મોલર, 0.3 to 0.5 micrometer. ઓકે, સોરી, એસોસિએશનની વાત કરીએ તો બેઝલ બોડી ઓલવેઝ એસોસિએટેડ વિથ ધ સિલિયા ઓર ફ્લેજેલા, એટલે કે તલસ્થકાય જે છે એ સિલિયા અથવા ફ્લેજેલા સાથે સંલગ્ન છે. અને આની વાત કરીએ તો નોટ એસોસિએટેડ વિથ ધ સિલિયા એન્ડ ફ્લેજેલા, એટલે કે તારા કેન્દ્ર છે એને સિલિયા ફ્લેજેલા સાથે કોઈ કન્સર્ન છે નહીં. એને કોની સાથે કન્સર્ન છે, હેલ્પ્સ ઇન સેલ ડિવિઝન બાય સ્પિન્ડલ એન્ડ એસ્ટર ફોર્મેશન. હમણાં જ આપણે જોયું કે શું બનાવે છે તો કે તે સ્પિન્ડલ ફાઈબર બનાવે છે, અને એ ઉપરાંત એસ્ટર ફોર્મેશન જે છે એ પણ આપણે કોષ વિભાજનવાળા ચેપ્ટરની અંદર જોઈશું. ઓકે, અહીંયા જો ફંક્શનની વાત કરીએ કોની, બેઝલ બોડીની, ગીવ રાઇઝ ટુ સિલિયા એન્ડ ફ્લેજેલા એન્ડ ઓલ્સો કંટ્રોલ ધેર મુવમેન્ટ, એટલે કે સિલિયા અને ફ્લેજેલા જે છે એના નિર્માણ કરવું અને એનું મુવમેન્ટ કરાવવું, એ બંનેની અંદર કોનું કામ છે, બેઝલ બોડી છે એ ભાગ ભજવે છે. તો બેઝલ બોડી બેઝિકલી સેન્ટ્રિઓલમાંથી જ બનેલા છે, પણ બેઝલ બોડી ટુવર્ડ્સ અ પેરિફરી છે એ હશે, સંખ્યામાં ઝાઝા હશે, કદમાં મોટા હશે અને ફ્લેજેલા અને સિલિયાના નિર્માણ સાથે અને તેના હલનચલન સાથે સંકળાયેલા છે. સેન્ટ્રિઓલ જે છે એ કદમાં ઘણા નાના છે, ન્યુક્લિયર મેમ્બ્રેન નજીક રહે છે, કોષ વિભાજન સાથે સંકળાયેલા છે અને સિલિયા અને ફ્લેજેલાના નિર્માણમાં તેનો કોઈ રોલ છે નહીં, બરાબર. તો આઈ હોપ કે તમને સિલિયા, ફ્લેજેલા અને સેન્ટ્રિઓલ અને બેઝલ બોડી આ બંને વચ્ચે શું સામ્યતા છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. સિલિયા અને ફ્લેજેલા
સેલની સરફેસ એ બહારની બાજુએ ડેવલપ થાય, પરંતુ તેને અંદરની બાજુએથી ડેવલપ કરે છે કોણ? એ કરે છે સેન્ટ્રિયલ અને બેઝલ બોડી. આમ જોવો તો બેઝલ બોડી, પણ બેઝલ બોડી શેમાંથી બન્યા? સેન્ટ્રિયલમાંથી નિર્માણ પામે છે. તો આઈ હોપ કે તમને આ લેક્ચર જે છે એમાં મજા આવી હશે. થેન્ક યુ સો મચ, લવ યુ ઓલ, સ્ટે ટ્યુન. વિદ્યાર્થી દિવો ભવ, જય ભારત.